વિદ્યાર્થી મિત્રો સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આયોજિત ડીએલએસ સિસ્ટમમાં હું મનોજ પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટમાં આજે આગળ વધીએ. સ્ટાન્ડર્ડ 12th સબ્જેક્ટ છે અકાઉન્ટ, એટલે કે એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, જેમનો વિષય કોડ છે 154, ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો, લેક્ચર નંબર 4 ડિબેન્ચર પ્રીમિયમ બહાર પાડવાની રીત છે. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 70 અને 71 ઉપર છે. તો પેલા તમારે આ થિયરી છે લખી લેવાની છે, થિયરી લખાઈ જાય પછી એક ઉદાહરણ છે નાનકડું અમતું એ પણ લખી લેવાનું છે, એક સાથે બહાર પાડવાની વાત છે. પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 5 પેજ નંબર 112 ઉપર છે એની ચર્ચા કરીશું. ચાલો જોઈએ, થિયરીમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત એટલે કે ફેસ વેલ્યુ કરતા વધુ કિંમતે બહાર પાડે ત્યારે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય. જે આપણે શેરમૂડીમાં જોઈએ જ ગયા છીએ, શેરમૂડીમાં છે એ જ રીતના ડિબેન્ચરમાં છે કે પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય, વધુ કિંમતે બહાર પાડે ત્યારે. દાખલા તરીકે રૂપિયા 100 નો એક એવા ડિબેન્ચર છે, 130 રૂપિયાની અંદર બહાર પાડવામાં આવે તો આ ડિબેન્ચર રૂપિયા 30 છે એ પ્રીમિયમ થી બહાર પાડ્યા છે તેમ કહેવાય છે. કંપની દ્વારા 2013 મુજબ ડિબેન્ચર છે એ પરના પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. ઓમાં શેરમૂડીમાં આપણે ખાલી શું લખતા હતા, જામીનગીરી પ્રીમિયમ ખાતે. અહીંયા શું લખશું, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, અનામત શબ્દ ઉમેરાશે, આટલું યાદ રાખજો. બંને સેમ જ છે, ઓમાં જામીનગીરી પ્રીમિયમ અનામત જ લખવાનું હોય કારણ કે જાહેર અનામત ખાતે છે, પણ એમાં આપણે ખાલી જામીનગીરી પ્રીમિયમ લખતા હતા, આમાં જામીનગીરી પ્રીમિયમ અનામત એવો શબ્દ લખશો. ડિબેન્ચર પરનું પ્રીમિયમ ઇક્વિટી શેર પરના પ્રીમિયમની જેમ જ મૂડી નફો છે, જેથી તેનો ઉપયોગ ડિવિડન્ડની વહેંચણી તરીકે નહીં પરંતુ મૂડી નુકસાનને માંડી વાળવા માટે થાય. તો મૂડી નુકસાન કોને કહેવાય, તો કૌંસમાં લખ્યું, જેવા કે ડિબેન્ચર બહાર પાડતા આપેલો વટાવ હોય તો એ મૂડી નુકસાન છે, ડિબેન્ચર પરત પ્રીમિયમ હોય, ડિબેન્ચર જ્યારે પરત કરવાના થાય પ્રીમિયમથી પરત કરવાના થાય તો એ ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાશે, પ્રાથમિક ખર્ચા માંડી વાળવાના હોય, પાઘડી પેટન્ટ માંડી વાળવાની હોય વગેરે માટે આ પ્રીમિયમનો ઉપયોગ થશે જે પ્રીમિયમથી બહાર પાડ્યા છે તે. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટીને દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. જે આગળ આવી જ ગયું છે ફરીથી યાદ અપાવી દઉં, એક માર્કની અંદર પૂછી શકે છે કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયા ક્યાં શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે, તો તમારે લખવાનું ઇક્વિટી અને જવાબદારી બાજુ અનામત અને વધારો, જે શીર્ષક છે શેરહોલ્ડર્સના ભંડોળ એમાં અનામત અને વધારો બીજું શીર્ષક એ હેઠળ દર્શાવવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થિયરી તમારે લખી લેવાની રહેશે. આગળ જોઈએ, જ્યારે ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવવામાં આવે, હપ્તે હપ્તે નહીં એક સાથે, જે આપણે અગાઉ જોઈ ગયા હતા, મેં આમ નોંધાઈ કરાવી છે, એવું એક ઉદાહરણ છે. જો દાખલા તરીકે એક કંપનીએ રૂપિયા 100 નો એક એવા 10% 6000 ડિબેન્ચર દીઠ રૂપિયા 20 પ્રીમિયમે બહાર પાડ્યા, બધા જ ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મંગાવવામાં આવી જે કંપનીને મળી ગઈ છે. કંપનીના ચોપડે નીચે મુજબ આમ નોંધ થશે, એક સાથે જ મંગાવ્યા 120 રૂપિયા થશે, બરોબર છે, 20 રૂપિયા પ્રીમિયમ છે. તો અરજી મંજૂરી શબ્દ ભેગો લખવાનો, જો પેલી આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જવા, અરજી મંજૂરી ભેગું લખી નાખવાનું છે. બાબત જે 6000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ રૂપિયા 120 લેખે અરજીના નાણાં મળ્યા તેના, એટલે 12 × 6 = 7,20,000 થશે વિદ્યાર્થી મિત્રો. હવે એ ડિબેન્ચર ખાતે લઈ જવાની વાત, અરજી મંજૂરીની રકમ ડિબેન્ચર ખાતે લઈ જાય. બીજી આમ નોંધ, 10% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. પ્રીમિયમની નોંધ કઈ આમ નોંધમાં થાય, તો ડિબેન્ચર વાળી આમ નોંધમાં થાય. જે મુમાં આપણે જોઈ ગયા પ્રીમિયમની નોંધ શેમાં થતી, તો કે શેર મૂડી વાળી આમ નોંધમાં થતી, કારણ કે જામીનગીરી પ્રીમિયમ શું છે,
તો કે શેરમૂડીનું પૂછડું છે. અહીંયા જામીનગીરી પ્રીમિયમ અનામત શું છે? તો કે ડિબેન્ચરનું પૂછડું છે. એટલે જ્યાં જ્યાં ડિબેન્ચર ખાતે જમા આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ આવશે. આ યાદ રાખજો. એટલે જો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કેટલા છે? તો કે 1,20,020 રૂપિયા લખે, ડિબેન્ચર ખાતે મૂળ રકમ જ જાય એટલે 6,00,000 આપણે લખી છે. બાબત જે અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવો દાખલો છે, એ પણ તમારે કરવાનો થશે. લાવ વ્યવસ્થિત રીતે આપ્યું છે, ઉદાહરણ કરીને એ લખી લેજો બરાબર. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલો કરવાનો છે, ઉદાહરણ નંબર 2 એ હોમવર્કમાં હું તમને આપીશ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5 છે એ આપણે હવે કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. મિત્રો તો જોઈએ હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 5, પેજ નંબર છે 112 ઉપર. રકમ વાંચું છું, ધ્યાન આપજો. રકમમાં ગરવી કોટન લિમિટેડે ₹500 નો એક એવા 10% ના 6,000 ડિબેન્ચર 40% ના પ્રીમિયમે બહાર પાડ્યા હતા. 40% કેના કરવાના? 500 ના કરવાના. ડિબેન્ચરની કિંમત કેટલી છે? 500. 500 × 40% કરો તો એટલે 5×20 ₹200 પ્રીમિયમ થશે વિદ્યાર્થી મિત્રો. બહાર પાડ્યા જેના પર ડિબેન્ચર દીઠ નાણા નીચે મુજબ ભરવાના હતા. અરજી સાથે 200, મંજૂરી વખતે 300 પ્રીમિયમ સહિત. એટલે 300 માં ₹200 પ્રીમિયમ છે એટલે મંજૂરીના 100 જ રૂપિયા થયા કહેવાય. 200 ને 300 થઈ ગયા. અને આખરી હપ્તા વખતે 200 થઈ ગયા. 500 રૂપિયાનો ડિવેન્ચર ને ₹200 પ્રીમિયમ, ટોટલ 700 મંગાવ્યા કહેવાય. આગળ વાંચું છું. કુલ 9,000 ડિબેન્ચર્સ માટે અરજીઓ આવી હતી. કેટલી અરજી આવી વિદ્યાર્થી મિત્રો? 9,000 ડિબેન્ચરની અરજી મળી, જેમાંથી વધારાની અરજીઓ ના મંજૂર કરી. તો 6,000 બહાર પડ્યા હતા, 3,000 ના મંજૂર કરવા પડશે. તેના પરના નાણા પરત કરવામાં આવ્યા હતા, એના ઉપરના નાણા કંપનીએ પરત કરી દીધા છે. મંજૂરીને આપતા વખતે મંગાવેલી પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. કંપનીના ચોપડે આમનોંધ પસાર કરો. તો ડિબેન્ચરની આમનોંધ ચલો જોઈએ. ગરવી કોટન લિમિટેડની આમનોંધ, પેલા તો ડિબેન્ચર ની રકમ મળે એ જ આમનોંધ આવશે. ઓની જેમ જ નંબર 1, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર બરોબર. તે કેટલા ટકાના ડિબેન્ચર છે જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 10% ના કીધું છે. 6,000 ડિબેન્ચર બહાર પાડ્યા, 10% ના ડિબેન્ચર અરજી ખાતે જમા કરી દેશું, બાજે લખશું. અરજી કેટલા ડિબેન્ચર ની મળી વિદ્યાર્થી મિત્રો? 9,000 ડિબેન્ચર ની. પેરેગ્રાફમાં છે જો, 9,000 ઉપર રકમ મળી બાજે. 9,000 ડિબેન્ચર પર, ડિબેન્ચર દીઠ રૂપિયા કેટલા છે અરજીના? 200. 200 લેખે અરજીની રકમ મળી તેના 4. તો 9,000 ઉપર 200 લેખે અરજીની રકમ મળી તેના વિદ્યાર્થી મિત્રો 9×2 = 18,00,000 થશે વિદ્યાર્થી મિત્રો. 9,000 × 200 કરો, 18,00,000 થાય. 18,00,000 ઉધાર, 18,00,000 જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો, વધારાની અરજી ના મંજૂર કરી દઈએ. નંબર 2, ઉલટાવી દેવાની નોંધ. 10% ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, કેના ખાતે? બેંક ખાતે જમા. બાબત જે, કેટલા ડિબેન્ચર પરત કર્યા? તો કે 3,000. 9,000 માંથી 6,000 બાદ, 6,000 જ બહાર પાડ્યા હતા એટલે 3,000 ડિબેન્ચર પર
डिबेंचर दीठ रुपया 200 ना मंजूर करी रकम परत करी तेना बराबर तो 200 ना मंजूर करी ने रकम परत करी तेना चालो 3000 गुणिया 200 करो तो એટલે 3 2 6 6 લાખ રૂપિયા થશે વિદ્યાર્થી મિત્રો 6 લાખ ઉધાર 6 લાખ જમા ચાલો 6 લાખ પાછા દઈ દીધા ઓકે હવે અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ જવાની આમ નોંધ આવશે તો નંબર 3 10% ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે કેના ખાતે 10% ના ડિબેન્ચર ખાતે જમા હવે જો અરજી વખતે પ્રીમિયમ છે નહીં તો આમાં સાદી જ આમ જ આપણે કરીએ છીએ એમ જ બાજે લખી નાખશું ડિબેન્ચર અરજીના નાણા અથવા રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના ડિબેન્ચર અરજીની રકમ અથવા અરજીના નાણા ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે તો મૂળ રકમ જ આવે 18 માંથી 6 જાય તો 12 લાખ 12 લાખ ઉધાર 12 લાખ જમા કરી દઈએ એમ ખબર ન પડે તો બીજી રીત છે 12 કેટલા પડ્યા હતા 6000 ડિબેન્ચર અરજી વખતે કેટલા મગાવ્યા 200 રૂપિયા અને 6 દુને 12 12 લાખ ઉધાર 12 લાખ જમા આ રીતના વિદ્યાર્થી મિત્રો થશે ત્યાર પછી નંબર 4 વિદ્યાર્થી મિત્રો મંજૂરીની રકમ છે મંગાવીએ મંજૂરીમાં પ્રીમિયમ છે તો પ્રીમિયમ ડિબેન્ચર વાળી નોંધમાં જ આવે એટલે અહીંયા જ આવી જશે આમ લખશું 10% ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા બાજે લખી નાખશું વિદ્યાર્થી મિત્રો હવે કેટલા ડિબેન્ચર તો કે 6000 ત્રણ તો પાછા દઈ દીધા 6000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ રૂપિયા કેટલા છે જો 300 રૂપિયા 300 પ્રીમિયમ સહિત મંજૂરીની રકમ લેણી થઈ તેના મંજૂરીની રકમ લેણી થઈ તેના બરોબર મંજૂરીની રકમ લેણી થઈ તેના વિદ્યાર્થી મિત્રો કેટલા થાય 6 તેરી ને 18 18 લાખ ઉધાર કરશું વિદ્યાર્થી મિત્રો હવે આમાં 200 પ્રીમિયમ છે 40% કીધું 500 ના 40% એટલે 200 તો 300 મગાવ્યા તો 100 રૂપિયા શેર મૂડીના જાય ને તો ડિબેન્ચર ખાતે ગણતરી દર્શાવી શકાય કે ભાઈ 6000 ડિબેન્ચર એને ગુણ્યા 100 અને પ્રીમિયમ માં 6000 ડિબેન્ચર એને ગુણ્યા 200 બરોબર
तो 6 लाख रुपया शेर मूड़ी खाते जासे आया અને જામીનગીરી પ્રીમિયમ અનામતના 200 લેખે 6 દુને 12 લાખ રૂપિયા છે પ્રીમિયમ ખાતે જશે 12 ને 6 18 થઈ ગયા બરાબર ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈ લ્યો પ્રીમિયમ વરિયામનો ડિબેન્ચર જ્યાં હોય ત્યાં પ્રીમિયમ આવશે તો 10% ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 18 લાખ કારણ કે 6000 ડિબેન્ચર ઉપર 30 રૂપિયા પ્રીમિયમ છે મગાઈવા છે પ્લસ હોય 300 રૂપિયા મગાઈવા છે બરોબર તો પ્રીમિયમ સહિત 300 રૂપિયા મગાવ્યા એટલે 6 તેરી ને 18 લાખ થશે વિદ્યાર્થી મિત્રો બરોબર એમાં 100 ડિબેન્ચર ખાતે અને 200 પ્રીમિયમ ખાતે તો 6000 ગુણ્યા 100 એટલે 18 લાખ 6000 ગુણ્યા 200 એટલે બરોબર 12 લાખ અહીંયા 100 લેખે 6 લાખ 200 લેખે 12 લાખ ટોટલ 18 લાખ બરોબર 300 લેખે ઓકે તો આ કઈ મંજૂરીની રકમ લેણી થઈ તેના હવે વિદ્યાર્થી મિત્રો મળી જાય કોઈ નથી ભરતું ને એવું આમાં કઈ આવતું નથી એટલે આ મળી જશે એટલે મળે એટલે પૂરેપૂરા 18 લાખ મળી જશે નંબર 5 મળે એટલે શું આવશે બેંક વાળી આમનો તો બેંક ખાતે ઉધાર કેટલા મળશે 18 લાખ જ મળે વિદ્યાર્થી મિત્રો તે કેના ખાતે કરશું તો કે ભાઈ ડિબેન્ચર મંજૂરી ના મળે તે 10% ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા કરી દઈએ 18 લાખ બાબત જેમાં ટૂંકમાં લખશું મંજૂરીની રકમ પ્રીમિયમ સહિત મળી તેના મંજૂરીની રકમ પ્રીમિયમ સહિત મળી તેના વિદ્યાર્થી મિત્રો તો 18 લાખ પ્રીમિયમ સહિત આપણને મંજૂરીની રકમ મળી ગઈ નવો પોઈન્ટ શું આવ્યો આમાં તો કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું એ જમા થયું આટલું નવું બાકી બધું આગલા દાખલા જેવું જ છે નો ચેન્જ ઓકે ત્યાર પછી જો આખરી હપ્તો મગાવી કેટલાનો છે 200 રૂપિયાનો નંબર 6 આ જ રીતના થશે 10% ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર એટલે આ કરી નાખવાનું બરોબર આમાં કીધું છે એટલે આખરી હપ્તા નહીતર ખાલી હપ્તા એ લખી શકો છો તે કેના ખાતે તો કે તે 10% ના ડિબેન્ચર ખાતે જમા બાજે લખી નાખશું વિદ્યાર્થી મિત્રો કેટલા ડિબેન્ચર હવે તો કે 6000 ડિબેન્ચર 6000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ રૂપિયા કેટલા મગાવ્યા છે જોવો જોઈએ તો ભાઈ 200 લેખે આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના વિદ્યાર્થી મિત્રો આમાં કઈ પ્રીમિયમ છે નહીં તો 6 દુને 12 12 લાખ રૂપિયા આવશે વિદ્યાર્થી મિત્રો તો 12 લાખ ઉધાર કરીએ 12 લાખ જમા કરી દઈએ 12 લાખ ઉધાર 12 લાખ જમા ઓકે રકમ આપણને મળી જશે આખરી હપ્તાની કારણ કે કોઈ ભરતું નથી ને એવું કઈ છે નહીં બધાની રકમ મળી જાય નંબર 7 મળે એટલે બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે જમા કેટલા વિદ્યાર્થી મિત્રો 12 લાખ 12 લાખ બરોબર બાજેમાં ટૂંકમાં લખી નાખશું
આકરી હપ્તાની રકમ મળી તેને આકરી હપ્તાની રકમ મળી તેને ટૂંકમાં ઓકે અહીંયા પૂરું થાય છે આખી લાઈન કરી નાખવાની છે બીજી લાઈન કરી નાખો ટોટલમાં ડબલ લાઈન કરી નાખીએ અહીંયા કુલ સરવાળો લખી નાખીએ કુલ સરવાળો કરી લઈએ વિદ્યાર્થી મિત્રો 12 ને 6 18 18 2 36 12 ને 6 18 બીજા બરાબર 18 2 36 18 કરી 54 18 ચોકુ 72 72 ને 2 74 ને 10 84 ને 2 86 ને 10 96 96 લાખ આવશે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર માં કરજો 96 લાખ ટોટલ 96 લાખ ટોટલ આવશે ઓકે તો કુલ સરવાળો આપણને મળી ગયો છે 96 લાખ વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંયા દાખલો કમ્પ્લીટ થાય છે પ્રીમિયમ વાળી રીત છે પ્રીમિયમ એકામાં નવું આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તો સાવ સેલો દાખલો છે જામીનગીરી પ્રીમિયમ હંમેશા યાદ રાખવાનું ડિબેન્ચર વાળી આમનોનમાં જ આવે છે એ મુજબ તમારે આ દાખલો છે આખો કરી લેવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આના જેવો જ દાખલો છે જે હોમવર્ક ની અંદર આપું છું વિદ્યાર્થી મિત્રો તો હોમવર્ક જોઈ લઈએ હોમવર્ક ની અંદર ઉદાહરણ નંબર 2 પેજ નંબર છે 71 ઉપર બરાબર જે આપણે થિયરી જોઈ ગયા એ પેજ નંબર 71 ઉપર જ ઉદાહરણ નંબર 2 છે ગુજરાત લિમિટેડ નો દાખલો એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે આવો દાખલો છે ઓકે વિદ્યાર્થી મિત્રો ઝડપથી રિવાઇઝ કરી લઈએ પહેલા શું કરવાનું છે તો પહેલા ડિબેન્ચર પ્રીમિયમ એ બહાર પાડવા પેજ નંબર 70 71 ઉપર એની થિયરી છે બરાબર એક સાથે કઈ રીતના ડિબેન્ચર બહાર પાડે ને રકમ મળે બરાબર એની બે આમનોન છે એ પણ કમ્પ્લીટ કરના છે પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 5 દરવી કોટન લિમિટેડ એ દાખલાની આ સાથે સાથે આમનોન તમારે લખવાની છે અને ત્યાર પછી ફેર બુકમાં અને રફ બુકમાં ઉદાહરણ નંબર 2 પેજ નંબર 71 ઉપરથી ગુજરાત લિમિટેડ વાળો દાખલો જે પ્રીમિયમ વાળો છે એ તમારે હોમવર્ક ની અંદર કરવાનો રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો